હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે ગુજરાતના જિલ્લાનો પાર્ટ થ્રી અને જીએસએસ બીની બુકનો પાર્ટ સેવન જોઈશું જે તમે આગળના વિડિયોનો જોયા હોય તો જોઈ લેજો ફ્રેન્ડ્સ જે જ્ઞાન સારથી દ્વારા જે બુક બહાર પાડવામાં આવી છે બધા જ એમસીક્યુ અત્યાર સુધીની એક્ઝામમાં પૂછાયેલા જે બધા જ સબ્જેક્ટ વાઇઝ આપણે કવર કરીશું તો જો તમે ચેનલમાં પહેલીવાર આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો ચલો ફ્રેન્ડ્સ વિડીયોને શરૂ કરીએ મહાદેવનું પવિત્ર શિવલિંગ સો ગોપનાથ ગોપનાથ ક્યાં આવેલું છે તો ગોપનાથ આવેલું છે ભાવનગર જિલ્લામાં દરિયાઈ ખનીજ તેલનું સ્થાન અલિયાબેટ ક્યાં આવેલું છે તો અલિયાબેટ આવેલું છે ભરૂચ જિલ્લામાં આઝાદીની લડાઈમાં સરદારનું માનીતું સ્થળ બારડોલી ક્યાં આવેલું છે તો બારડોલી આવેલું છે સુરત જિલ્લામાં અને સુવિખ્યાત વેછડી આશ્રમ ધરાવતું મથક તો તે આવેલું છે તાપી જિલ્લામાં ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લા ખાતે આવેલ કયું શહેર ઈસબગુલના વેપાર માટે પ્રસિદ્ધ છે તો કે ઈસબગુલ જીરું અને વરિયાળીના ઉત્પાદનમાં ઊંઝા જાણીતું છે ઈસબગુલના વેપારનું મહત્ત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે તો મહેસાણા જિલ્લામાં આવેલું છે ઊંઝા એશિયાનો સૌથી મોટો સ્વર્ણિમ સૂર્યતીર્થ સોલાર પાર્ક કયા જિલ્લામાં આવેલો છે તો પાટણ જિલ્લામાં આવેલો છે ચારણકા ખાતે ધુવારણના તાપ વિદ્યુત મથકને ગેસ પૂરો પાડતું લુણેજ કયા તાલુકામાં આવેલું છે ખંભાતમાં આવેલું છે આણંદ જિલ્લાના ખંભાતમાં ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે તો કે અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ માટે જાણીતું છે વહાણ તોડવાના ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે તો કે માંડલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે અદભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરનું સ્થાન કુંભારિયા કયા જિલ્લામાં આવેલું છે તો કે કુંભારિયા બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે ઇફકો લિમિટેડ કંપનીનું મથક કલોલ ક્યાં આવેલું છે તો કે કલોલ ગાંધીનગરમાં આવેલું છે અને હડપ્પા સંસ્કૃતિનું સુવિખ્યાત સ્થળ ધોળાવીરા ક્યાં આવેલું છે તો કે ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું છે ખદીરુબેટમાં ગુજરાતમાં રાણી સતીની વાવ કયા જિલ્લામાં આવેલી છે તો કે રાણીની વાવ પાટણ ખાતે આવેલી છે અને અડાલજની વાવ ગાંધીનગર ખાતે આવેલી છે ઈસબગુલ જીરું વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે મહેસાણા જિલ્લામાં ઇમારતી લાકડા માટેનું કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ડાંગ જિલ્લામાં આવેલું છે ચંદનના વૃક્ષનું વન ધરાવતું સ્થળ બાલારામ ક્યાં આવેલું છે તો કે બાલારામ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે દિગંબર જૈનનું પવિત્ર યાત્રાધામ ભિલોડા ક્યાં આવેલું છે તો કે ભિલોડા અરવલ્લી જિલ્લામાં આવેલું છે નારાયણ દેવનું પવિત્ર સ્થાનક બોરસદ ક્યાં આવેલું છે તો કે બોરસદ આણંદ જિલ્લામાં અને આમળા મધ અને ચારોડી માટેનું વ્યાપાર કેન્દ્ર કંજેટા ક્યાં આવેલું છે તો કે કંજેટા દાહોદ જિલ્લામાં આવેલું છે આ આણંદ જિલ્લાનું બોરસદ છે સુરતનું નહીં ઓઇલ રિફાઈનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલી છે તો કે કોયલી વડોદરા જિલ્લામાં આવેલી છે ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે તો કે કચ્છ જિલ્લામાં આવેલું છે સુબીર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો કે સુબીર તાલુકો ડાંગ જિલ્લામાં આવેલો છે હર્ષદ માતાનું પવિત્ર યાત્રાધામ મિયાણી કયા જિલ્લામાં આવેલું છે કે તો કે મિયાણી પોરબંદર જિલ્લામાં આવેલું છે યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે તો કે અમદાવાદ ખાતે આવેલું છે જૂના સમયનું મહાયકા પ્રાણી ડાયનોસોરના ઈંડા સૌ ગુજરાતના રયાલી ખાતેથી મળી આવ્યા હતા આ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે મહીસાગર જિલ્લામાં આવેલું છે ગુજરાતના લોકપ્રિય સંત બાપુનો આશ્રમ તલગાજરડા ખાતે આવેલ છે આ ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો કે તલગાજરડા ભાવનગર ખાતે આવેલું છે આ સ્થળે ગંગાજી અને જમનાજી નામના પવિત્ર કુંડ આવેલ છે તથા અહીં રૂકમાવતી નદીના કિનારે મેળો ભરાય છે તો રામપર વેકરા જે કચ્છ જિલ્લામાં આવેલું છે જ્યાં રામપર વેકરા ખાતે રૂકમાવતી નદીના કિનારે મેળો ભરાય છે પ્રસિદ્ધ દરિયાઈ દરગાહ ગુજરાતના વીરપુર મુકામે આવેલ છે આ સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે મહીસાગર જિલ્લામાં આવેલું છે દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધર ડુંગર કયા જિલ્લામાં છે તો કે ધીણોધર ડુંગર કચ્છ જિલ્લામાં આવેલો છે ભગવાન અજિતનાથની પ્રતિમા ધરાવતું સ્થળ તારંગા ક્યાં આવેલું છે તો કે તારંગા મહેસાણા જિલ્લામાં આવેલું છે શુદ્ધ ઘી માટે પ્રખ્યાત સ્થળ ખંભાળિયા ક્યાં આવેલું છે તો કે ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે પાંડવના વનવાસ દરમિયાન કરેલ પડાવની લોકોએકા ધરાવતું સ્થળ લુણાવાડા ક્યાં આવેલું છે તો કે લુણાવાડા મહીસાગર જિલ્લામાં આવેલું છે અને વલસાડી શાકમાંથી બનતા ફર્નિચરનું કેન્દ્ર બિલીમોરા ક્યાં આવેલું છે તો કે બીલીમોરા નવસારી જિલ્લામાં આવેલું છે રુદ્રમહાલય માટે જાણીતું સ્થળ સિદ્ધપુર ક્યાં આવેલું છે તો કે સિદ્ધપુર પાટણ જિલ્લામાં આવેલું છે ભાવિ ભક્તોને તૈયાર કરતી સૈનિક શાળા બાલાછડી ક્યાં આવેલ છે તો કે બાલાછડી જામનગર જિલ્લામાં આવેલી છે અંગારેશ્વર મહાદેવના દર્શન માટે વિખ્યાત માલસર ક્યાં આવેલું છે તો કે માલસર વડોદરા જિલ્લામાં આવેલું છે અને બ્રહ્મા નારદનું વિરલ મૂર્તિ સ્થળ કામરેજ ક્યાં આવેલું છે તો કે કામરેજ સુરત જિલ્લામાં આવેલું છે મચ્છુ નદીના કિનારે આવેલું પ્રસિદ્ધ સ્થળ વાંકાનેર ક્યાં આવેલું છે તો કે વાંકાનેર મોરબી જિલ્લામાં આવેલું છે ગરમ ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગા સ્થળ તુલસી શ્યામ ક્યાં આવેલું છે તો કે તુલસી શ્યામ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે સુલતાન અહેમદ શાહે વસાવેલું શહેર હિંમતનગર તો હિંમતનગર ક્યાં આવેલું છે તો કે હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ ચાંપાનેર ક્યાં આવેલું છે તો કે ચાંપાનેર પંચમહાલ જિલ્લામાં આવેલું છે ઐતિહાસિક ઘૂમલી કયા જિલ્લામાં આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાંધીનગર શહેરના સ્થપટી એટલે કે કોણ હતા એચ કે મેવાડા જે ગાંધીનગરના અને ચંદીગઢના બંનેના સ્થપતિ છે અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો સ્વામી શ્રી ગંગેશ્વર આનંદજી મહારાજ મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો તો કે આનંદપુર 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 ચમત્કારપુર મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો બુદ્ધિસાગર સુરેશ્વરજી ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણી સાથે માધવપુર ખાતે લગ્ન કર્યા હતા એવી લોકવાયકા છે આ સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં છે તો કે પોરબંદર જિલ્લામાં આવેલું છે નવસારીમાં કયા સ્થળે કસ્તુરબાનો સેવાશ્રમ આવેલો છે તો કે મરોલી ખાતે આવેલો છે ભારતના પવિત્ર સરોવરમાંનું એક ગણાતું એવું વિખ્યાત બિંદુ સરોવરનું સ્થળ જણાવું સિદ્ધપુર એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના ઝાડ નીચે આરામ કરતા હતા ત્યારે તેમના પગમાં તીર વાગતા તેમણે દેહ ત્યાગ કર્યો હતો આ વૃક્ષ જે સ્થળે આવેલ છે તે ભાલકા તીર્થ ગુજરાતના કયા જિલ્લામાં છે તો કે ભાલકા તીર્થ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે મુસ્લિમ બિરાદરોનું આસ્થાનું કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે છે તો કે દેલમાલ સાત નદીઓનું સંગમ સ્થાન જિલ્લામાં આવેલું છે તો કે વોઠા અમદાવાદ જિલ્લામાં આવેલું છે કવિ કલાપીની જન્મભૂમિ લાઠી સોરી કર્મભૂમિ લાઠી ક્યાં આવેલી છે તો અમરેલી જિલ્લામાં લાઠી દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર ક્યાં આવેલું છે તો કે રાજકોટ જિલ્લામાં અને પ્રતિ અઢાર વર્ષે ભરાતા કુંભ મેળાનું સ્થળ ભાડભૂત ક્યાં આવેલું છે તો કે ભાડભૂત ભરૂચ જિલ્લામાં આવેલું છે અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું તો કે ભારતનું માન્ચેસ્ટર તરીકે અમદાવાદ શહેરને ઓળખવામાં આવતું હતું ગુજરાતમાં સૌથી મોટા કદના ખેતરો કયા જિલ્લામાં જોવા મળે છે તો કે ડાંગમાં જોવા મળે છે ગુજરાતના સુરત જિલ્લામાં આવેલ ગમરોડ ખાતે કેન્દ્ર સરકાર સંચાલિત કયું સંશોધન કેન્દ્ર આવેલ છે તો કે સેન્ટ્રલ કેટલ બ્રિડિંગ ફાર્મ વર્ષ બે હજારમાં નવપર્ણિત અને સોરી નવચરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યું છે તો કે પાટણ જિલ્લો બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી બનાવવામાં આવેલો છે ઓગણીસો સત્તાણુંના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કયા નવા પાંચ જિલ્લાઓની રચના થઈ તો કે આપો નનોદા આણંદ પોરબંદર નર્મદા નવસારી અને દાહોદ જે શંકરસિંહ વાઘેલાના સમયમાં આ પાંચ જિલ્લાઓની રચના થઈ છે ગુજરાતમાં અક્ષર મંદિર ક્યાં આવેલું છે અક્ષર મંદિર ગાંધીનગર ખાતે આવેલું છે રાજા પ્રહલાદન દેવ કયા દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું તો કે પ્રહલાદન દેવ દ્વારા પાલનપુર વસાવવામાં આવેલું છે બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં કયા જિલ્લા વિસ્તારને સોનેરી પાલ પાલનો મુલક કહેવામાં આવે છે તો કે ચરોતર વિસ્તારને સોનેરી પાલનો મુલક કહેવામાં આવે છે આપોના નદા ગુજરાતનું પ્રસિદ્ધ સરોવર નારાયણ સરોવર કયા જિલ્લામાં તો કે નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં આવેલું છે જંગલોની વનરાજી વચ્ચે આવેલું અને ગરમ પાણીના ઝરા માટે પ્રખ્યાત ટુવા ગામ કયા તાલુકામાં આવેલ છે તો કે ગોધરામાં આવેલું છે ભવનાથનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં યોજાય છે તો કે ભવનાથનો મેળો જૂનાગઢ જિલ્લામાં યોજાય છે કચ્છનું કયું શહેર સુડી અને છરી ચપ્પા ઉદ્યોગ માટે જાણીતું છે તો કે કચ્છનું અંજાર સુડી અને છરી ચપ્પા માટે જાણીતું છે જ્યાં તોરલની સમાધિ આવેલ છે અંજાર ખાતે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો કે ભુજ રાજા રામ મોહન લાઇબ્રેરીનું સ્થળ ક્યાં આવ્યું છે તો કે કલકત્તા ખાતે આવેલું છે કચ્છનું કયું શહેર સુડી છરી ચપ્પા માટે જાણીતું અંજાર ગાંધીનગરનું સર્વપ્રથમ જાહેર ક્ષેત્રનું મકાન કયું હતું તો કે પથિકાશ્રમ ગુજરાત તથા પરદેશમાં વિખ્યાત તેવું સંખેડાનું ફર્નિચર કયા જિલ્લામાં તૈયાર થાય છે સંખેડાનું ફર્નિચર છોટા ઉદેપુરમાં આવશે ગુજરાત કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે તો કે બાલાછડી ખાતે સૈનિક સ્કૂલ આવેલી છે જામનગર જિલ્લામાં ઈસબગુલના વ્યાપારીનું મહત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે મહેસાણા જિલ્લામાં ઊંઝા ખાતે વિશ્વનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે સુરેન્દ્રનગર ખાતે આવેલું છે ઉદવાડા એ કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે તો કે પારસી લોકોનું સૌથી મોટું યાત્રાધામ ઉદવાડા ગણાય છે વલસાડ જિલ્લામાં રીંછ અભયારણ્ય જેસોર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો કે જેસોર રીચ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે ડેનમાર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફામ ઊભું કરેલ છે તો કે જામનગર જિલ્લામાં મોટું વિન્ડફામ ઊભું કરેલું છે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં બનાવવામાં આવ્યું છે તો કે ગાંધીનગર ખાતે બનાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી હતી તો કે પાટણ ખાતે નહીં સોરી જામનગર ખાતે આવશે આમાં સૌ પ્રથમ આયુર્વેદ કોલેજ જામનગર તુલસી શ્યામ સ્થળ કયા બે જિલ્લાઓની હદ ઉપર આવેલ છે તો કે તુલસી શ્યામ છે અમરેલી અને જુનાગઢ જૂનાગઢ જિલ્લાની હદ ઉપર આવેલું છે ગુજરાતના કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલ છે તો કે પંચમહાલ જિલ્લામાં પોણીનો ધોધ આવેલું છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક ત્યાં આવેલું છે પાટણ ખાતે આવેલું છે પિરોટન ટાપુઓ ગુજરાતના કયા જિલ્લામાં છે તો કે પિરોટન ટાપુઓ જામનગર જિલ્લામાં છે પીરોટન ટાપુ જામનગર અને દેવભૂમિ દ્વારકા વચ્ચેનો જે વિસ્તાર છે બંનેમાં ભાગ આવેલો છે એનો સુપ્રસિદ્ધ અડીકળીની વાવ ક્યાં આવેલી છે અડીકળીની વાવ જૂનાગઢ જિલ્લામાં આવેલી છે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલ મંદિર કયા નામથી ઓળખાય છે તો કે સૂર્યમંદિર છે ભીમદેવ પ્રથમ બનાવેલું છે સોલંકી વંશના વીરપુરમાં કોનું મુખ્ય મંદિર આવેલું છે તો કે વીરપુરમાં જલારામ બાપાનું મુખ્ય મંદિર આવેલું છે રાજકોટ જિલ્લામાં ગુજરાતના કયા ઐતિહાસિક સંગીતમાં સોરી શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવી હતી તો કે વડનગર ખાતે તાના રિ હિદ્વાર જેસલ તોરલની સમાધિ કયા સ્થળે આવેલી છે કચ્છના અંજાર ખાતે મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન મીરાદાતાર ક્યાં આવેલું છે તો કે મીરાદાતાર મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે આવેલું છે ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે તો સરદાર સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે આવેલો છે નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું હતું તો કે શેઠ હઠીશી અને શેઠ પેમાભાઈ સિવિલ હોસ્પિટલ આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં આવેલું છે કચ્છ નહીં દેખાતો કચ્છ નહીં દેખાવાળો રણોત્સવ ક્યાં યોજાય છે તો રણોત્સવ કચ્છના ઘોરડો ખાતે યોજાય છે પુરાતન અવશેષ માટે જાણીતું પોળો કયા ક્યાં આવેલું છે તો કે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે સાબરકાંઠાના વિજયનગરના જંગલોમાં નૌકાદળનું તાલીમ કેન્દ્ર આઈ એન એસ વાલસુરા નીચેના પૈકી કયા સ્થળે છે તો કે જામનગર સ્થળે છે આ આપણા ગુજરાતના જિલ્લાનો આ વિડીયો પૂરો થાય છે અહીંથી હવે નવા ટોપિક સાથે મળીશું તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો